नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ એટલે કે આસપાસમાં પાઠ 20 જંગલો કોના એના વિશે ભણીશું, આ ભાગ પહેલો। જંગલની દીકરી, ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? દેખાય છે પોટલું બાંધેલું? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો। બાળકો જંગલમાં જાય છે, ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો ઉપર ચડે અને તેમની કુદુક ભાષામાં, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ ભાષા? કુદુક ભાષામાં ગીતો ગાય છે। તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે। તેઓ જંગલી ફળોની મજા માણે છે, તેમજ જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે। તેમની દીદી સૂર્યમણી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું નામ છે એમની દીદીનું? નામ સૂર્યમણી। તેઓ સાથે આ બધામાં જોડાય છે। દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે। કયા રવિવારે? કયા વારે? તો દર રવિવારે। જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા। બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા। સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે। તે કહે છે, અમે જંગલના વનવાસી લોકો છીએ। કેવા લોકો? વનવાસી એટલે કે આદિવાસી। અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં। સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે। સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે વિદ્યાર્થી મિત્રો। કઈ? સ્ટાર ગર્લ છે। સ્ટાર ગર્લ એટલે શું? તો એક યોજના છે। સ્ટાર ગર્લ એ શું છે? એક પ્રકારની યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે। એટલે આ જે છે વિદ્યાર્થી મિત્રો, એ સૂર્યમણી છે, એના વિશેની બધી વાતચીત છે। હવે આગળ જોશું આપણે। ચિત્રમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને, જે સૂર્યમણી જે બેન છે એ કંઈક કોઈ છોડ રોપી રહી છે। સૂર્યમણી એટલે કે ઉગાડું, સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે। તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી। સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું, તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો। તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી, પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતું કે લઈ શકતા નથી। જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શંભુ નામનો ઠેકેદાર, ત્યારથી બુધિયા માઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા। કોની સિવાય? બુધિયા માઈ સિવાય। તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે, આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ। આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી, ઠેકેદાર શું કરે છે? વૃક્ષો કાપીએ, જ્યારે આ લોકો શું કરતા? એનું તો જાળવણી કરતા, એનું ધ્યાન રાખતા, એનું સંરક્ષણ કરતા। જંગલો આપણી સહિયારી બેંક છે। શું કહેતી એ બુધિયામાઈ? કે જંગલો એ આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી। આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે તેટલું જ લઈએ છીએ, આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી। એટલે જેટલું જરૂર છે એટલું લેવું। ત્યાર પછી આગળ શું કહે છે? સૂર્યમણીના પિતા, સૂર્યમણીના પિતા
જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરે નહીં. ઘણી વાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. કયા કાકા? મણિયા કાકા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. હવે કઈ શાળામાં? બિશનપુરની. અહીં તેણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવાવું ન હતું. પરંતુ મણિયા કાકા દ્રઢ હતા, મક્કમ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે છે? કેમ રહેવું પડે? જંગલ છે ને મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે તો અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જંગલો પણ લુપ્ત થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરીશ અને મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, સવાલને આપણે જોઈ લઈશું તમે જાતે, કેમ કે એના આધારે જ છે આપણે. સૂર્યમણીની સફર. હવે સૂર્યમણી થોડી મોટી થઈ છે. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું અને BA કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા દીદી? વાસવી દીદી. એ શું હતા? તો એ પત્રકાર હતા. ક્યારે મળી? તો એ જ્યારે કોલેજમાં હતી ત્યારે એ પત્રકાર વાસવી દીદીને મળી. સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવ આંદોલનના કામોમાં જોડાઈ. હવે એમ પૂછાય કે સૂર્યમણી કયા કામોમાં જોડાઈ? તો ઝારખંડ એ રાજ્ય છે, એ ઝારખંડ જંગલ બચાવ આંદોલનમાં કામમાં જોડાઈ. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે લડત પણ ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. એનો બાળપણનો એક મિત્ર હતો, એનું નામ છે બીજોએ. સૂર્યમણીનો બીજો મિત્र હતો મિર્ચી. શું નામ વિદ્યાર્થી મિત્રો? મિર્ચી, જે રાત દિવસ તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપલે કરતી. મિર્ચી સાંભળે અને કહે કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. કઈ જાતિ? નહીં હતી કુદુક જાતિ, અને એની પાસે પણ કુદુક હતી. તે તેના લોકોને વનવાસી હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી. એટલે કે વનવાસી છે. વનવાસીને શું ગૌરવ એવું આપે નહીં, કોઈ માન સન્માન કોઈ આપે નહીં. તો એને એવું હતું કે મારા લોકોને પણ ગૌરવ મળે એવું કંઈક કરવા માંગતી હતી. સૂર્યમણીનું તોરણ. શું વિદ્યાર્થી મિત્રો? સૂર્યમણીનું તોરણમાં જોઈએ તો જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? તોરંગ. આ જે કેન્દ્ર ખોલ્યું હતું એનું નામ હતું તોરંગ. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય. તોરંગનો મતલબ શું થાય? જંગલ. કુદુક ભાષામાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તોરંગ એટલે જંગલ. અને કઈ ભાષામાં તોરંગ કહેવાય જંગલને? કુદુક ભાષામાં. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ
છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવા જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડવા જોઈએ. એટલે કે તમે શાળાની ભાષા શીખો અને તમારી ભાષા ભૂલી જાઓ, એ એવું ના થવું જોઈએ. બરાબર, આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. કઈ કેન્દ્ર? તોરંગ કેન્દ્ર, જંગલ કેન્દ્ર. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી હતી. સૂર્યમણી અને બીજોએ એટલે કોણ હતું? એનો મિત્ર. લગ્ન કરી લીધા. એટલે સૂર્યમણી બીજોએ સાથે લગ્ન કર્યા અને સાથે મળીને કામ કરે છે સૂર્યમણી ને આ બીજોએ. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. એટલે કે બીજા દેશના લોકો પણ હવે સૂર્યમણીને આમંત્રણ આપે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. અહીંયા કાયદો છે, જંગલના હકનો કાયદો 2007. શું કહેવા માંગે છે? તો જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય, તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. કેટલા વર્ષથી રહેતા હોય? 25 વર્ષથી. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ. અને આ એમનો અધિકાર છે. 25 વર્ષથી રહેતા હોય તો એમનો અધિકાર છે એમને જંગલમાંથી ના નીકાળવા જોઈએ. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામ સભા દ્વારા થવું જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પછીનું છે, આ બાજુ જે સવાલ હતા, અહીંયા એક માનનીય મુખ્યમંત્રીશ્રી, એક 10ના ધોરણની છોકરી, જેણે એક મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, ઓડિશાની છોકરીએ, કે માનનીય મુખ્યમંત્રીશ્રી સાહેબ, અમારા જેવા વનવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે. જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ કે જંગલના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકાનું શું થશે. જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તેઓ ક્યાં જશે? વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જંગલોમાં ઘણા બધા પ્રકારના જાનવરો, પક્ષીઓ, નાના મોટા જીવજંતુઓ રહે છે, તો એ જશે ક્યાં? આપણે આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન. માટે આપણે એનું ખોદકામ, જંગલોનો નાશ ના કરવો જોઈએ. જંગલો આપણી સંપત્તિ છે, અમૂલ્ય ભેટ છે કુદરતી. વિદ્યાર્થી મિત્રો, આજે છે એ આપણા ભારતનો નકશો છે. હાલમાં જે વાત થઈ રહી છે એ ઝારખંડ રાજ્ય અહીંયાની છે. જે સૂર્યમણી જે છે એનું ગામ આ બાજુ છે, બરાબર. આપણું ગુજરાત અહીંયા છે. એટલે આ જે લીલો પ્રદેશ બધું બતાવે છે એ ખૂબ જ ગાઢ જંગલો છે. જે ઘાટા છે એ ખૂબ જ ગાઢ જંગલો છે, અને જે બીજા આછા આછા કલરમાં લીલા રંગમાં દેખાય છે એ કેવા? આછા ગાઢ જંગલો છે. ઓકે, જો એના રંગ આપેલા છે, આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો. ઓકે, ખ્યાલ આવી ગયો? નકશો કેવો છે આપણો? ત્યાર પછી મિઝોરમમાં ખેતી માટે લોટરી. હવે કયા રાજ્યનું આવ્યું? મિઝોરમ. મિઝોરમ ક્યાં ક્યાં છે તો આપણે જોઈએ તો મિઝોરમ આ જે છે મ્યાનમાર દેશ છે એની બાજુના જે સરહદ ઉપર દર્શાવેલું છે મિઝોરમ. ઓકે, ભારતના પૂર્વ છેડે આવેલું છે મિઝોરમ, જે એક નાનો રાજ્ય છે. એના વિશે જોઈએ જો એનું ચિત્ર આપેલું છે અહીંયા પર્વતો વચ્ચે. તમે
સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચશું. પહેલાં આપણે શેના વિશે વાંચ્યું? ઝારખંડના જંગલો વિશે. હવે શેના વિશે વાંચશું? તો મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે. જુઓ, ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. ટન ટન ટન, જો ઘંટ વાગ્યો, લોમટે આ, ડીંગી ડીંગી માએ, ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી. શું નામ? લોમટે આ, ડીંગી અને ડીંગી મા, નામો છે વિદ્યાર્થી મિત્રો. રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા માટે ઊભા રહ્યા. શેમાંથી બનાવેલો કપ? વાંસમાંથી. આજે ફક્ત બાળકો જ નહીં પરંતુ તેમના સાઈમા સર, એમનું સાહેબનું નામ શું હતું? સાઈમા, પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે. આ લોકોની એ દિવસે લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી માટે કેટલી જમીન મળશે. જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવાવાળા રાખતા હતા. આજે જમીન છે એ આખા ગામની હતી, એટલે કે કોઈ વ્યક્તિની નહીં. અને તેથી શું કરતા? એ લોકો જમીનના જુદા જુદા ભાગમાં ખેતી કરવા માટે રાખતા હતા. હવે વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે. વાંસમાંથી જે ઘડો હોય ને એને હલાવવામાં આવે અને તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે. પહેલાં ચિઠ્ઠી ઉભરતી, પછી હલાવે, પછી એમાંથી એક ચિઠ્ઠી કાઢે. સાઈમાસરના પરિવારને પહેલી તક મળે છે. હવે અહીંયા કોને તક મળે છે? સાઈમાસરના પરિવારને. તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી રીતે ન થઈ. મારી બહેન જીરીના લગ્ન બાદ તે સાસરી જતી રહી, પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું. એટલે કે જેની બહેન છે સાઈમા સર, એની બહેનનું નામ છે જીરી, એ હવે લગ્ન બાદ સાસરી જતી રહી છે. તો હવે આ ખેતી કરવું એકલા હાથે બહુ ખૂબ જ કઠિન કામ કહેવાય, મુશ્કેલીવાળું કહેવાય. સાઈમા સરે ત્રણ ટીન જમીનનું પૂછ્યું. કેટલી જીન ટીન? ત્રણ ટીન જમીન, એ જમીનનો ભાગ છે, માપ આપેલું છે. નાની માથિનીએ પૂછ્યું. હવે નામ છે નાની મા, બધા નામ છે થોડા ઓકવર્ડ છે વિદ્યાર્થી મિત્રો, મિઝોરમ બાજુનું છે ને એટલે, પણ આપણે યાદ રાખવાના છે. ત્રણ ટીન જમીન એટલે શું? ચામુઈએ સમજાયું. જો હવે પાછું નામ ચામુઈ, જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય. એક ટીન જમીન એટલે શું? તો જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય. એક ટીન જમીન ઉગાડી શકો એને કહેવાય એક ટીન જમીન. ગામના પરિવારને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ ઝૂમ કૃષિ. તો એ શું થયું? તો કૃષિ, ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વિધા રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય ત્યારે તેને થોડી ખોદવામાં આવે છે. ખેડવામાં નહીં. શું કરવામાં આવે? ખોદવામાં નહીં, ખેડે નહીં. તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓને ખાવાનું આપવું પડે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઝૂમ ખેતીમાં? હવે અહીંયા આપણને બે ચિત્રો આપેલા છે. જો આ જંગલનું ચિત્ર છે, અહીંયા જો બાળકો રમતા દેખાય છે. અહીંનો મુખ્ય પાક ચોખા છે. મિઝોરમ છે ને, એનો મુખ્ય પાક શું છે વિદ્યાર્થી મિત્રો? ચોખા. તેની કાપણી પછી તેને ઘરે
લઈ જવું મુશ્કેલી ભર્યું છે. કેમ? તો જોઈએ, પર્વતીય પ્રદેશ પર રસ્તા હોતા નથી. આજે મિઝોરમ રાજ્ય છે ને, એ પર્વતોથી ઘેરાયેલું છે, તો અહીંયા રસ્તા નથી હોતા. લોકોએ પાક તેમની પીઠ ઉપર ઉપાડી લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયા લાગે છે વિદ્યાર્થી મિત્રો. એ જે પાક તૈયાર થયો ને, એ પીઠ ઉપર લઈ જવાનો, અને એમાં ઘણા અઠવાડિયા લાગે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે. ચેરાવ, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે મિઝોરમ રાજ્યનું મુખ્ય નૃત્ય કયું છે? ચેરાવ, ખાસ નૃત્ય ચેરાવ. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારું વાગે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. જે વાંસની લાકડી છે ને, એને એ લોકો પછાડે સામસામે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. ઓકે, ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો, તમારા વર્ગમાં નૃત્ય કરો, પરંતુ ધ્યાનથી એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. 3/4 લોકો. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો. તેમની પાંદડાની સિસોડી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોડી બનાવી હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો. આ પાઠમાં આપણે બે રાજ્યો વિશે શીખ્યા, એક ઝારખંડ અને એક બીજું મિઝોરમ. બંનેની જે જંગલોની ખાસિયતો છે, એની જાળવણી છે, એમના ખાસ નૃત્યો છે, ભાષા છે, આપણે જોઈ. બરાબર, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમારે વાંચી લેવાનું છે. ઓકે, એકવાર ધ્યાનથી ચલો આવજો.